68 वर्ष बाद फरी एक वार टाटा नु थयु छे एर इंडिया। जी हाँ, टाटा नो एर इंडिया प्रत्ये नो लगाव आपणे सौ कोई जाणीए छे अने आखरे सौथी ऊंची बोली लगावीने एर इंडिया नो मालिक बनी गयु छे टाटा सन्स। नमस्कार, हूँ नीलम खारेचा अने आप जोई रह्या छो गुजरात तक। હવે ટાટા ગ્રુપ એર ઇન્ડિયાના નવા મહારાજા બનશે। હરાજીમાં સૌથી વધુ કિંમત ચૂકવીને ટાટા સન્સે એર ઇન્ડિયાની બોલી જીતી લીધી છે। એર ઇન્ડિયાની વેચાણ પ્રક્રિયામાં ટાટા જૂથે સૌથી વધુ કિંમત વસૂલ કરીને બોલી જીતી છે। ટાટા ગ્રુપ અને સ્પાઇસજેટના અજયસિંહ એર ઇન્ડિયા માટે બોલી લગાવી હતી। દેવામાં ડૂબેલી સરકારી વિમાન કંપની એર ઇન્ડિયા માટે ટાટાએ બોલી લગાવી હતી। સરકારે 2018માં એર ઇન્ડિયામાં 76% ભાગીદારી વેચવાની રજૂઆત કરી હતી, પરંતુ ત્યારે કોઈ બોલી નહોતી મળી। આ વખતે સરકાર આ કંપનીમાં પોતાની સંપૂર્ણ ભાગીદારી વેચી રહી છે। તેમાં એર ઇન્ડિયા અને તેની સહયોગી કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસની સાથે ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની AISATSમાં 50% ભાગીદારી સામેલ છે। આ એરલાઇન્સને 23,000 કરોડ રૂપિયાના દેવા સાથે ટ્રાન્સફર કરવામાં આવશે। ટાટા ગ્રુપે એર ઇન્ડિયાના અધિગ્રહણ માટે પોતાના મજબૂત લોકોની ટીમને કામ પર લગાવી છે। ટાટા ગ્રુપે સરકારી કંપની એર ઇન્ડિયાને ખરીદવાની પ્રક્રિયામાં પોતાના 1 ડઝનથી વધુ શ્રેષ્ઠ સ્ટાફને કામ પર લગાવ્યો હતો। વર્ષ 2021માં ટાટા ગ્રુપ તે નક્કી કરવા ઈચ્છતું હતું કે તેના હિસાબે આ વખતે એર ઇન્ડિયા ડીલમાં કોઈ પણ અડચણ ના આવે। ટાટા ગ્રુપની ટીમે એર ઇન્ડિયાની વેલ્યુ લગાવવાથી લઈને ખરીદવાના અન્ય પાસા પર પણ કામ કર્યું હતું। રસપ્રદ વાત એ છે કે ટાટા ગ્રુપના સ્થાપક જીઆરડી ટાટાએ જ 1932માં એર ઇન્ડિયાની સ્થાપના કરી હતી અને તેના બાદ તેનું રાષ્ટ્રીયકરણ થયું અને ફરી એક વખત હવે ટાટા હસ્તગત જ એર ઇન્ડિયા ફરી આવી છે। રસપ્રદ વાત એ છે કે ટાટા ગ્રુપના સંસ્થાપક એવા જીઆરડી ટાટાએ જ 1932માં એર ઇન્ડિયાની સ્થાપના કરી હતી। ત્યારબાદ તેનું રાષ્ટ્રીયકરણ થયું અને ફરી એક વખત હવે એર ઇન્ડિયા ટાટા ગ્રુપ હસ્તગત આવી છે। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આપ અમારી સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરના માધ્યમથી પણ જોડાઈ શકો છો। નમસ્કાર।